नमस्कार मारा वाला विद्यार्थी मित्रों, आज बात करीशुं धोरण 10 विषय विज्ञाननी अंदर गाला प्रयोग पोथीना प्रयोग नंबर 2 नुं संपूर्ण सोल्यूशन करीशुं, जे तमने परीक्षानी अंदर खूब उपयोगी निवडशे। आपणे चेनलमां तमाम सोल्यूशन साथे मूकवामां आवे छे, तो मित्रों चेनलने सब्सक्राइब करी बाजूमां आपेला बेल आइकन उपर ऑल नोटिफिकेशन करी देजो। वात करीशुं प्रयोग नंबर 2। हेतु छे मित्रों, लंबघन काचमांथी पसार थता किरणना मार्गनो रेखांकन करवो। लंबघन काचने वक्रीभवन कारक सपाटीओ वच्चेना जुदा जुदा लंब अंतरो माटे निर्गमन किरणना पार्श्वीय स्थानांतर एटले के लेटरल शिफ्टनो अभ्यास करवो। सिद्धांत, वक्रीभवनना कारणे निर्गमन किरणनो पार्श्वीय स्थानांतर लेटरल शिफ्ट थाय छे। साधन सामग्री, तो टाकणीओ, काच, ड्रॉइंग बोर्ड, पेन्सिल अने सफेद कागळनी जरूरियात रहेशे। आ प्रकारे मित्रों तमारे आकृति दोरवानी रहेशे। प्रयोग पद्धति, वक्री भवनकारक सपाटीओ वच्चेना अंतरो असमान होय तेवा बे लंबघन काच लो। ड्रॉइंग बोर्ड उपर सफेद कागळ गोठवी तेना उपर एक लंबघन काच गोठवो। पेन्सिल वडे तेनुं स्थान ए बी सी डी कागळ पर आंकी लो। टांकणીઓના મદદથી આપાત કિરણ અને નિર્ગમન કિરણ મેળવી કાચ ઉઠાવી લો। આપાત કિરણને લંબાવો। આપાત કિરણ અને નિર્ગમન કિરણ એકબીજાને સમાંતર મળશે। આ બંને કિરણો વચ્ચેના અંતર એટલે કે આરટી જેટલું નિર્ગમન કિરણનો પ્રાચર્ય સ્થાનાંતર મળશે। જુદા જુદા આપાતકોણ લઈ નિર્ગમન કિરણનો પાર્ટી સ્થાનાંતર મેળવો। આ જ પ્રમાણે બીજા લંબઘન કાચ વડે નિર્ગમન કિરણનો સ્થાનાંતર મેળવો। બંને પાર્ટી સ્થાનાંતર સરખાવો અને નિષ્કર્ષ તારવો। અવલોકન અને નિર્ણય, તો અવલોકન અને નિર્ણય પરથી આપણે એવું સાબિત કરી શકીએ કે આપાત કિરણ અને નિર્ગમન કિરણ એકબીજાને સમાંતર મળે છે અને આ બંને કિરણો વચ્ચેના અંતર જેટલું નિર્ગમન કિરણમાં પ્રાશ્વીય સ્થાંતર મળે છે। જ્ઞાન ચકાસણી, નીચેના પ્રત્યેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેની બાજુમાં આપેલા વર્તુળને પેનથી પૂર્ણ એટલે કે ઘટ કરો। કોઈ પણ માધ્યમનો નિરપેક્ષ વક્રી ભવનાંક કેટલો હોય છે, તો મિત્રો 1 કરતાં ઓછો એટલે કે બી ઓપ્શન જે છે, બીની બાજુનો તમારે જે વર્તુળ છે પૂરવાનો રહેશે। પ્રશ્ન નંબર 2, સામાન્ય કાચ અને માણેકના નિરપેક્ષ વક્રી ભાવનાંક અનુક્રમે 1.50 અને 1.77 છે, તો પ્રકાશનો સામાન્ય કાચ અને માણેકમાંના વેગનો ગુણોત્તર કેટલો થાય? તો મિત્રો કેટલો આવશે સાચો જવાબ? 2 એટલે કે એ ઓપ્શન સાચો છે। પ્રશ્ન નંબર 3, સપાટીના લંબરૂપે આપાત થતા પ્રકાશના કિરણનો વક્રીભૂત કોણ કેટલો હોય છે? તો કેટલો હોય મિત્રો? 0 એટલે કે એ ઓપ્શન સાચો જવાબ આવે છે। પ્રશ્ન નંબર 4, નીચેનામાંથી કોની પ્રકાશીય ઘનતા સૌથી વધુ છે? તો સાચો જવાબ આવે છે મિત્રો સી, હીરો જે છે તેની ઘનતા સૌથી વધુ છે। તો અહીં સંપૂર્ણ પ્રયોગ 2 પૂર્ણ થાય છે। પ્રયોગ નંબર 3 જોવા માંગો છો તો આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી અને મેળવી શકો છો।